खिचड़ी मना राजमा हो मारे लीला लेर छे मेलड़ी मना राजमा हो मारे लीला लेर छे मारे लीला लेर छे ने आठे पोरा नंद छे मारे लीला मना राजमा हो मारे लीला लेर छे मुठी भरी मारी बहन ने 11 वर्ष थी ભણવાનું ચાલુ છે નેક તમારા દો ભુવા અત્યારે ઘણા એટલા ભુવાથી કે ગણાંતી કોઈ દી એટલા ભુવા આવી ગયા નેક નવા બધી વસ્તુ કરી અત્યારે છે ને હમણાં થોડા દિવસ પહેલા જ માં સ્મશાનની બધી જે વિધિ કરી પછી ઘણું બધું દેવી તત્વ જે એમાં ઘણું બધું ઉઠે અમારા પરિવારનું કુળનું જે કંઈ અમારેમાંથી ઉગારો અમને એમાં તમને વિનંતી છે 12 વર્ષથી માં બેન હેરાન થાય છે અને બધી માં જે આપણે એટલી મહેનત કરીએ બધી પાછા પાછા પડતા જાય હા ઘણા વર્ષથી માં અમુક ભુવા ભાઈ બતાવ્યું તો અમુક ભુવા છે તો અને માતાજી મઢમાં નથી અમારે અમારા દેવ જે છે માતાજી મઢમાં નથી પછી અમુક ભુવા પાસેથી અમારે જોગણીમાં ને બેસેડ્યા અમે સાવ અને કોંડે સાવ આપણે કોટડા ગયા હતા ત્યાંથી અમે બેન ભાઈ ગયા હતા ચામુંડા મને અમારા કુળદેવી હતા એ ભુવા દાદા હતા એને મને એમ કીધું કે તમારા માતાજી મઢમાં નથી તો ત્યાં કોટડાથી અમે માતાજીને નોતરો આપ્યો અમે આમંત્રિત ઘરે લઈએ ઘરે બેઠેડા એની પૂજા કરી છે સ્થાપના કરી પછી અને સુરાપુરા દાદા એ બધું આખું જે કાંઈ ભુવાને બતાવી તો માં તમે એમાંથી ઉગારો અમને હવે તમને કોઈ પગે બતાવ્યું કોઈ દેવ લાયા તો પછી તમારે એના થ્રુ શું પડે પેલા આપણું ભેગું ના કર્યું કેવાય તમે તો અમારી અમે બધે પૂછું એ લોકો કહે છે કે પેલા જોગણીમાં હતા તમને દેવ બતાવ્યું તમે એના ઘરે સમાધાન તો કર્યા દિવાદશી ધૂપ નિવેદ શ્રીફળ હવે એનું કરું છું એમ કે આ ચામુંડ માતા હોય જોગણી માતા હોય મેરડી માતા ગમે તે માતા હોય તમારી ના પણ એનું મોકળું ક્યાં કોઈ પણ દેવ હોય જો તમે આટલું ફર્યા તો તમને કોઈ કીધું કે આટલા દિવસમાં આ વસ્તુ તમે કરો તમારે મટી જાય આ તમે આપણે કરીએ પણ મટવું તો જોઈએ ને હા માં તો પછી આખી દુનિયા બધું બતાડશે પણ મટાડશે કોણ કેમ કહો રસ્તામાં જતો પોપટ લઈને ફરતો હોય જ્યોતિષ તો એ જોવા છે પણ કહેતો નથી કે આટલા વાગે બનશે કોઈ નથી કહેતો માં એલા પોપટ બરાબર ને પોપટ નીકળ્યો
અને એમાં બરા પોપટ ન રાખ્યો હોય ટેરોટ કાર્ડ યસ હા શું કહેવાય ટેરોટ કાર્ડ ટેરોટ કાર્ડ પણ એમાં તો ગૂગલ કીધું હોય કે તમને દુઃખ છે નું સમાધાન તો ના હોય ક્યાંય ના મળે ભાડી બ્રહ્માંડ માં ક્યાંય ના મળે યસ મળે કે આપની સંમુખ જ મળે અને આપ જ કરી શકો તમને કરું છું મન કે આપ એક જ છો કોને બેહાડું કોને મોકલું કોને લાવું ક્યાં મોકલું તમે ભેગું કરવા કર કર કર્યું છે તમારી અસલ માતા તમને મળી રહે તો બતાવું છું મન કે તમારી અસલ માતા બતાવો માં મને અસલ નહીં એનું હું કરું બોલો એને પધરાઈ દેવાની ના માં તમારે તમે એનું નિરાકરણ કરો કેમ કે આ વિષયમાં અમને કઈ ખબર જ નથી કે હું કરવાનું છે માં બહુ વિનંતી છે કે માતા મારી સિવાય કોઈ મારો હાથ જો નહીં કરે માં મારું નામ લઈને હું આવી છું માં આ જોગણી માતાનું શું કરું તો સો વર્ષ પેલા ના જે દાદી હતા ને કોઈક તો આયા હતા મારા પેઢી કુળ માં તો એ પેઢી માં આયા હતા એ કોઈક દાદી એ લઈને આવ્યા હતા કાપડા માં એ રીતનું હોવાય કીધેલું હતું કાપડાની હતી કે ગાભાની હતી મે બે હાડી પૂજીન કે ઈ તો મટ્યું નથી કઈ મટ્યું માં હવે બીજી વખત જાવ તો હું કે મટી જશે કે હા માં અને પછી હમ શું લાયો શું લાયો બીજું શું બતાવ્યું બા પછી હમણાં થોડા ટાઈમ પહેલા ગયા હતા ને બીજા એક ભુવા હે એને બતાવ્યું તું તો એને જો એટલે ઝોપડીમાંનું કીધું પછી ઝોપડીમાંનું કહે છે કે ઝોપડીનો કાળજ આવે એ કાળજની વિધિ કરવાની હતી તો એ સ્મશાનમાં લઈ ગયા કે કંઈ કહે ને તો ઝોપડીનો કાળજ હોય એ મંગાવ્યું એની વિધિ કરેલી હે માં ખપ્પર લઈને આવે ને ખપ્પરમાં કરેલી છે બધી સ્મશાનની વિધિ કરેલી છે પછી પેલા ગયા હતા ત્યારે બેન ને એના પપ્પાને ભેગા ગયા હતા પછી હમણાં પાછા બીજી વાર ગયા હતા ને છેલ્લી વાર અત્યારે થોડા દિવસ પહેલા ત્યારે ખાલી એ લોકો આમ ગયા હતા અને એ ભોવા ગઈ મેરડીમાં ભોવા થયું અને એવું થયું ને બા પછી બીજા દિવસે પાછું સવાર પાછું બેન ને પાછું એ મોંજારો ને એવું બધું ચાલુ જ રહ્યું તો એ કઈ ફેર ન પડ્યો કલેજ ચડાઈ હા માં હા માં કોને ચડાઈ ભોવા એ ચડાવી જવું જવું મને પ્રમાણ વગર શું કરો વડાવો છે એમ કહું છું ઘરે હાચી માતા ધોણતી હોય તો એવો તો કોઈ માને નહીં કે ના ખોટું એવો સમય આવ્યો જયારે ખરાબ કરીને ખેલમાં ઉતરો તારા કોઈ સમજવા તૈયાર નહીં અને આખી જિંદગી ખોટું ધોણ્યા હતા સુધી લોકો પગરી ઘરે થાક્યા ત્યારે કશું મળ્યું નહીં હવે હાચી માતા આવી ત્યારે કોઈ પૂજવા તૈયાર છે માનવા તૈયાર છે કરું છું જો એક વાત કહું હું એક જ દિવસ બતાવું એક જ દિવસ મટી જાય તો સાચો માણસ હોય તો પણ આ બધા લોકો તમારી પાસે લઈ લેવો એટલે તમે જે ફર્યા ને એમને કઈક જોઈતું હોય પછી રૂપિયા લેવા હોય તો તને કહેશે કે વાળવી પડશે હમણાં સીધો સીધો દીવો બતાવી જાય તમે પૂછવા મને તમારે સારું થઈ જાય તો શું તમે કઈક એનાથી આવવાના છો વાળવું તો એક બહાનો
તમારી બે કલેજી બલેજી મંગાઈ બધું કરાયું, આજે ભરે દાભી ખાધી છે, આજે કહું તું કે આપણે સોડી જોઈ દયા આવે હું કરું કે હવે તો ઘરના કંટાળે એનાથી હારો તારે એક વખત ઉતર્યું મારા મારા બધા મારા
દુઃખ દુઃખમાં છે એટલે રોવ. એ દુઃખ પડ્યા એ તમારા કુવા હતા, કુવા બે કુવા કહેવાય, તમારા કુવા હતા માસ્ટર. એ કુવે પાછી માતા હજુ ફર ભક્ત હતા અને મોમાય માતા દશામાં બરાબર ભૂલી ના પડવી જોઈએ. એટલે એ મોમાય માતા દશામાં કહેવાય. મારી મોમાય ના રામ છે, હું રણની દેવી છું, આશીર્વાદ આલવા આવી છું. સુખી થજો, સતના માર્ગે ચાલજો, દુનિયા કોઈના ના થાવ પણ મારા થઈ જ રહેજો. હું એકની એક, મારા દસ દસ રૂપ થયા, એમાંથી એક રૂપ મારો મોમાઈ નો. દસ રૂપ લીધા એટલે નામ પડ્યું દશામાં. આજે હું મોમાઈ છું. આ મોમાઈ માતા દુઃખ છે, પણ હું કદાચ બોલતી હશું, હું કદાચ ખરાબ બપોરે બોલતી હશું તો આ લોકો જવાબદારી લે, એટલે આ દેવ શાંત થઈ જાય. જવાબદારી લે, તું જવાબદારી લો. આમાં એકદમ શાંત. આમાં જો હું નિશાની આપું ને એટલે તમને ખબર પડવી જોઈએ બરાબર. કેવી કે કઈક વાગતું હોય, કોઈ ગરબા થતા હોય, તારે આ દીકરી રમવા માંડે. આમાં એ નહીં કરતી, એને અંદર થી દેવ જગાડે. દીકરી પાસે ના આવો, કાઢે ના આવો, કે જવાબદારી લેતો ના આવો. મેઘતા દીકરી થાય, હા તો બરોબર. માથે હાથ મૂકી કહી દે કે આજથી અપનાવું, પૂજીશ, ઘરે જઈને બેહાડીશ. આજથી વાગડ વડ થી હું આયેલી મોમાય માતા છું. પણ તું કહેતો હોય માતા ની જવાબદારી તે લીધી તો બરોબર. કારણ મારે શરત રહે, કોઈ દાડો અવતાર માં માતા ધૂણવાની આવે. જગ્યા બોલજો અને એક મોમાય માતા નો દીવો ચાલુ કરો.
સુખડી નો શ્રીફળ આપજો અને એટલું કેજો કે માં તમે મારી અસર માતા છો, અમને કશું ખબર નથી, પણ મેલડી એ બતાવ્યું છે, મેલડી એ જાહેર કરી છે, અને માં તે મને હાંડડી ના રૂપમાં મને દેખાડો દીધો તો બરોબર માં મારા ઘરમાં હવે કશું દુઃખ તું રાખતી જીવું જાગું ત્યાં સુધી આદિ અનાદિ કાળ સુધી મારા જેટલા વંશ આવશે ધરતી ઉપર દરેક તને કુળદેવી તરીકે અપનાવે છે. તમે રસ્તો બતાવો. કઈ માતા? ચોકડી માં અને દામણ માં. ભલે લેતી જવું. હા એક કામ કરજો, બરોબર દીવો ચાલુ કરો ને એની પહેલા ચાઉન માતા દીવો બંધ કરજો, જોગણી માતા દીવો બંધ કરજો, બે દીવા મેલી દેજો, બે શ્રીફળ લેજો, ઘરની બહાર જોગણી ના નામનું શ્રીફળ વધેરજો, ચાઉન માતા ના નામનું શ્રીફળ વધેરજો, બે શ્રીફળ માંથી એક ટુકડો ખાતા નહીં, એનો પ્રસાદ લેતા નહીં, એને નદીમાં વહેતું કરજો અને એના પછી તમે તમારી માતા મોમાઈ નો દીવો કરજો અને બરોબર રાતના 2 વાગે કદાચ દીકરીના સપનામાં હું મેરડી આવું, તારા માનવાનું કે 2 માતાને હું લઈ નીકળી છી અને લઈ જતી ના રહો તો મારો નામ શીતવર સપરા નદી ગંદરપ્યા મશાણી મેરડી નહીં. અને મને કોઈ કહે છે ને આ ધરતી ઉપર કળિયુગમાં એ જોગણી કહે છે રે મને આમાં જાહેર. બરાબર ને? આમાં મારા કઈ મહેતા હોય કે ના હોય,
ભલે જો હવે તો તું પડશે નહીં બસ સેવા ભક્તિ કરો તો મમે માતા અને એનાથી આગળ જાઓ તો હનુમાન મહારાજ આવો ત્રીજું કોઈ આવો નહીં જ્યારે જ્યારે યાદ કરી સારે ત્યારે હું માતાએ ઉભી રહી સેવા આશીર્વાદ આપું છું તારા બેન કામ અટક્યા છો ઉભા કરી આવ્યો છો મને કેવું ના પડ્યા તમારા બેન અટક્યા તમે તો તમારું તમારા ગૈડાઓનું કે કદાચ તમારું તમારું સરનામું લખાયું હશે પણ તમે એવું નથી લખાયું કે તમારા બેન કામ અટક્યા છે પણ એક એક મહિનો ના હાથ કાળા થાય અને સહી ના કરી નાખું તો મારું નામ પાવા દેવા કાળા